અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે વિજયાદશમીની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો માની શોભાયાત્રામાં જોડાયા હતા। મળતી માહિતી અનુસાર અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે વિજયાદશમીની શોભાયાત્રા નીકળવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। હાલના સંત કલ્યાણદાસ બાપુના સાનિધ્યમાં આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। કલ્યાણદાસ બાપુએ સૌપ્રથમ વિરમપુર ગામના નવાબાસ વિસ્તારમાં કોઈપણ જાતિના જાતિભેદ વિના ગામના તમામ લોકો ગરબે રમી શકે તે માટે નવરાત્રી મહોત્સવ ગામ લોકોના સાથ સહકારથી શરૂ કરી અને ધામધૂમપૂર્વક નવરાત્રી શરૂઆત કરવામાં આવી હતી અને ગરબા અલગ અલગ દિવસે જુદી જુદી વેશભૂષા કરવામાં આવી હતી। વેશભૂષા માટે જુદા જુદા કપડાં કલ્યાણદાસ બાપુ પોતે જ સીવતા અને ગામ લોકોને પણ બાપુ પોતે જ પહેરાવી તેમનો ઉત્સાહ વધારીને આગળ લાવવા માટે કંઈ ને કંઈ સેવા કાર્ય કરવાનું ચાલુ રાખતા હતા। વિરમપુર ગામે વર્ષોથી આખા ગામમાં રામ લક્ષ્મણ હનુમાનજી વાનર સેનાની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવે છે। વર્ષોથી દશેરાના દિવસે 10-12 હજાર લોકો કાર્યક્રમ જોવામાં આવે છે। તે સમયે જે પણ કપડાં રામ લક્ષ્મણ હનુમાનજી અને વાનર સેનાને પહેરાવવામાં આવતા તે કપડાં પણ બાપુ જાતે સીવતા અને બાપુ જ બધાને તૈયાર કરતા હતા। આજે દશેરાના દિવસે પણ જે રામ લક્ષ્મણ હનુમાનજીના કપડાં પહેર્યા હતા તે પણ કલ્યાણદાસ બાપુના સિવેલા જ છે। અન્ય ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકાના વિરમપુર ગામને સફળ બનાવવા માટે અનેક પ્રકારના ધાર્મિક પ્રવૃત્તિ કરી હતી અને તેઓ મીડિયાના માધ્યમથી આ ગામને સફળ બનાવવા અને ગુજરાતના ખૂણે ખૂણે આ મંદિર અને ધાર્મિક પ્રવૃત્તિને સફળ બનાવવા તેમની દીકરી રંજનબેન સાધુએ તેમના પિતાશ્રીને ભગવાન એમનું આયુષ્ય તંદુરસ્ત અને લાંબુ બક્ષે ને બધાનો સાથ સહકાર મળે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી।